नमस्कार दर्शक मित्रों, रियल समाचार में आपनું स्वागत છે। समाचार ની શરૂઆત કરતા પહેલા જો એક નજર આજની હેડલાઇન પર। સુરતના ઈમાનદાર રિક્ષા ચાલકે રિક્ષામાં ભૂલાયેલા 2.40 લાખ મૂળ માલિકને પરત કર્યા। લોકોની સરળતા માટે પાલિકાનો પ્રયાસ, મનપાની વેબસાઇટ પર હવે ઓનલાઇન ફોર્મના નમૂના મુકાશે। યુપીની ચૂંટણીમાં મોદી યોગીની તસવીરો પ્રિન્ટ કરેલી સુરતની સાડીઓ વેચાશે। સુરત ખાતે જાગૃત નાગરિક દ્વારા રેતી ખનનને રોકવા છતાં જાનથી મારી નાખવાની ધમકી મળી। ટ્રેનમાં નિંદ્રાવાન મુસાફરોના બેગ, ઘરેણા સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। ઉત્તરાયણની રજા બાદ મનપા કચેરીમાં કોરોના વિસ્ફોટ, સેક્રેટરી બ્રાન્ચના 13 સહિત અનેક અધિકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સુરતમાં બટારથી ઉધના દરવાજા વચ્ચે રિક્ષાની સીટ પાછળથી મળી આવેલી મુસાફરની 2.40 લાખ રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે પોલીસની સાથે રહી વિધવા મહિલાને પરત આપી પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યા છે। રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે કહ્યું હતું કે બે કમાઓ દીકરા છે અને એક દીકરી છે। રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી લઈએ છીએ, પછી બેઈમાની કેમ કરું। જ્યારે પીડિત મહિલાએ કહ્યું હતું કે મને કોઈ આશા ન હતી, પતિના સ્વપ્નનું ઘર બનાવવા એમના પેન્શનના રૂપિયા ઉપાડે ઘરે જતી હતી। રિક્ષામાંથી ઉતરી ગયા બાદ હાથમાં બેગ ન હોવાનો અહેસાસ કરતા આંખ છલકાઈ ગઈ હતી। જો કે ઈમાનદાર રિક્ષાવાળો હતો, સામેથી ફોન કરીને કહ્યું હતું કે બહેન, તમારી કિંમતી વસ્તુ મારી પાસે છે, ચિંતા ના કરતા। આરએસ પટેલ પીએસઆઈ ખટુદરાએ જણાવ્યું હતું કે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એક વિધવા મહિલા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા। રૂપિયા 2.40 લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાની ફરિયાદ આપી હતી। તાત્કાલિક સ્થળ વિઝિટ કરી ત્યાંના સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષા નંબર મેળવ્યો હતો। રિક્ષાવાળા ભાઈના ઘરે ગયા તો પાડોશીએ કહ્યું, એ તો એક મુસાફરના રૂપિયા આપવા પોલીસ સ્ટેશને ગયા છે, બસ અમારી ચિંતા દૂર થઈ, અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા તો એ ભાઈ મળી આવ્યા। આખી હકીકત જણાવી માત્ર 2 કલાકમાં જ વિધવા બહેનને એમના રૂપિયા ભરેલી બેગ મળી ગઈ। ખૂબ જ આનંદ થયો કે પોલીસની કામગીરીના કેરિયરમાં આવા રિક્ષાવાળા મળીને ખરેખર ખુશી થાય છે। મધુબેન પટેલ મારા સ્વર્ગવાસી પતિ ફાયરમાં કંટ્રોલ જમાદાર તરીકે કામ કરતા હતા, એમના મૃત્યુ બાદ 2 દીકરા અને 1 દીકરી સાથે જીવી રહી છું। બસ મારા પતિની એક જ ઈચ્છા હતી કે એમના સ્વપ્નનું ઘર બનાવવું। આજે ભટાડ બેંક ઓફ બરોડામાં એમના પેન્શનના રૂપિયા 2.40 લાખ ઉપાડી ડિંડોલી પર રિક્ષામાં બેસ્યા હતા। ઉધના દરવાજા ઉતરી ગયા બાદ ખબર પડી કે રૂપિયા ભરેલી બેગ રિક્ષાની સીટ પાછળ મૂક્યું હતું, એ ત્યાં જ રહી ગયું, હોશ ઉડી ગયા હતા। તાત્કાલિક પોલીસ સ્ટેશને ગયા તો સાહેબે દોડાદોડી કરી નાખી હતી। આખરે રિક્ષાવાળાના ભાઈનો જ ફોન આવ્યો અને કહ્યું કે બહેન, તમારી કિંમતી વસ્તુ મારી પાસે છે, પોલીસ સ્ટેશને આવી જાઓ ને લઈ લો, ભગવાન એમનું આયુષ્ય લાંબુ કરે અને આખા પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવે એવી પ્રાર્થના કરીશ। રિક્ષા ચલાવો ત્યાં સુધી સવારમાં નીકળી ગયા ધંધા પર નીકળી ગયા તો ધંધા કરતા હું ભટાર રસ્તા પર જતા હતા તો ત્યાં તે માસી મળી ગઈ મને પેસેન્જર તરીકે, માસીને બેહાડે પછી હું ચાલતા માસી ઉધના દરવાજા ઉતરી ગઈ, પણ માસીની બેગ રિક્ષાને ઢીકીને અંદર ભૂલી ગઈ, બરાબર, હું સારા દરવાજા ચાલ્યા ગયા, પછી હું ધંધા કરતા રહ્યા બેગ અંદર અંદર હતી, પણ ભગવાન કરીને હારા કે આ બેગ કોઈ ઉચકીને લઈ નહીં ગયા, હવે આ બેગ ઉચકીને લઈ ગયા હતા તો મને બી બહુ દુઃખ હતું અને માસી બી હેરાન હતી, પણ ભગવાનની મહેરબાની કે માસીની બેગ એમને એમ અંદર મૂકેલી હતી। પછી હું ધંધા કરતા ઘરે આવી ગયા, ઘરે આવીને પછી હું ચાય પીધી રિક્ષા સાફ કરવા લાગ્યા તો અંદર બેગ હતી, તો બેગ ખોલી તો એની અંદર પૈસા હતા તો પછી હું તો કે ભાઈ એની અંદર પૈસો છે, તો પછી મારો મોટો પહેરા લાના પહેરા છે એને ફોન કર્યો કે ભાઈ તમે આવી જાઓ,
આ બેગ મળી ગઈ છે, એને પૈસા છે તો આપણે પૈસા વાપસ કરવા છે. તો પછી અમે લોકો, મારી બહેરી, મારા બે પોયરા, અમે ચાર જણા આવી ગયા. તો પછી પટેલ સાહેબ એને હસ્તક અમે માસીના પૈસા આપી દીધા. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી વખત ઓનલાઈન ફોર્મ ભરવા માટે પ્રયાસ કરતા વ્યક્તિઓને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેને ધ્યાનમાં રાખી જે પણ બાબતે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે તેના બાજુના નમૂના સ્વરૂપે એક ફોર્મ મૂકવામાં આવશે, જેથી કરીને ફોર્મ ભરનાર વ્યક્તિને મુશ્કેલી નહીં પડે. સુરત કોર્પોરેશન દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરળતા રહે તેના માટેની અલાયદી વ્યવસ્થા શરૂ કરવાની સેવાને પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનમાંથી કોઈ પણ વ્યક્તિને જન્મના મરણના દાખલા અથવા મેરેજ સર્ટિફિકેટ સહિતની અલગ અલગ બાબતોને લઈને ઓનલાઈન અરજી કરવાની રહેતી હોય છે. તે ફોર્મ અને સરળતાથી ભરી શકાય તે માટે હવે કોર્પોરેશન આજથી દરેક ઓનલાઈન ફોર્મની બાજુમાં જે તે ફોર્મમાં બીજું ભરેલું ફોર્મ મૂકવામાં આવશે, જેથી કરીને તે ફોર્મ જોઈને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈને મુશ્કેલી નહીં થાય. સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે આપણે ત્યાં કોર્પોરેશનમાં અલગ અલગ 102 પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશનના શરૂઆતથી જ ઈ ગવર્નન્સ તરફ આગળ વધવા માટે પેપરલેસ કામ થાય તેના માટે ગંભીરતાથી કામ કરી રહી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લોકોને કેટલીક મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ મળી હતી, જેને ધ્યાનમાં રાખી આજથી 102 જેટલી વિવિધ ઓનલાઈન અરજી કરવા હવે લોકોને કોઈ સમસ્યા નહીં થાય. તેઓ સરળતાથી પોતાની અરજી કરી શકાશે અને જે પણ દસ્તાવેજો હશે તે સરળતાથી મળી જશે. નગરપાલિકા આજે એક નવા કાર્યક્રમનું લોન્ચિંગ કરી રહી છે. સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે ઓનલાઈન ફોર્મ જેવા કે જન્મ મરણ નોંધણી હોય, ગુમાસ્તા ધારા હોય, વ્યવસાય વેરો હોય કે લગ્ન નોંધણી હોય, આવા અનેક પ્રકારના લગભગ 102 જાતના ફોર્મ આપણે ઓનલાઈન મૂક્યા છે, ત્યારે સુરત શહેરની પ્રજાને કોઈ અગવડતા ના પડે અને એની બાજુમાં આપણે એક નમૂનારૂપ ફોર્મ આજે બાજુમાં મૂકીને એનું લોન્ચિંગ કર્યું છે. સુરત મહાનગર ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી બીજી વખત જીતાવવા માટે સુરતના વેપારીઓ દ્વારા અનોખી સાડી બનાવવામાં આવી છે. વેપારી ભાજપનો પ્રચાર કરશે એટલું જ નહીં પણ 1000 સાડી પૂર્વાચલ અને પશ્ચિમ યુપીના નિઃશુલ્ક રીતે મહિલાઓને આપવામાં આવશે. જો રામ કો લાયા હે હમ ઉનકો લાયેંગે ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહેરાયેંગે, આ સ્લોગન સાથે સુરતના વેપારી દ્વારા સાડી બનાવવામાં આવી છે. સાડીના પલ્લુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે કમળનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. ટેક્સટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું, જેવી રીતે 70 વર્ષમાં પ્રથમ વખત અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું સંપૂર્ણ શ્રેય ભાજપ અને નરેન્દ્ર મોદીને જાય છે. એટલા માટે આ વખતે ફરીથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તે માટે સુરતમાંથી 3D પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટની સાડી ઓર્ડર બનાવવામાં આવશે, જે યુપી મોકલવામાં આવશે. પ્રથમ 1000 સાડી અન્ય સમાજની મહિલાઓને મફતમાં આપવામાં આવશે, ત્યારબાદ ઓર્ડર પ્રમાણે સુરતથી સાડી મોકલવામાં આવશે. साड़ी है योगी जी और मोदी जी के फोटो के साथ में स्लोगन है कि जो राम को लाए हैं हम उनको लाएंगे. और ये साड़ी जो है यूपी चुनाव के मद्देनजर बनाई गई है. भावनात्मक लगाव यूपी के साथ में हमारा है, योगी जी के साथ में भी है. योगी जी और मोदी जी उपयोगी है यूपी के लिए, इसके लिए हम चाहते हैं कि पुनः उनकी सरकार बने. इसके साथ साथ व्यापार भी है. हमारी जो साड़ियाँ हैं 3 व्यापारी ने अभी तक ऑर्डर दे रखा है. ये जब जाएगी तो वहाँ पर इसका जैसे ही वहाँ पर क्लिक होगी और बहुत बड़ी संख्या में हमको ऑर्डर मिलेगा ऐसा हमको लग रहा है. और यह असंभव नहीं है, संभव बहुत अच्छे से हम जानते हैं इस चीज़ को कि यूपी की जितनी जनसंख्या है तो लाखों साड़ियां वहां पे हम बना के भेजेंगे. व्यापार भी मिलेगा और उनका प्रचार भी होगा, दोनों तरह से होगा.
सूरत खाते जागरूक नागरिक द्वारा रेती खनन ने रोकवा छता चांदी मारी नाखवानी धमकी मळी हती, जेना पगले सूरत जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी रजूआत कराई हती। सूरतना तापी जिलाना नीचर अने कुकरमुंडामां गैरकायदेसर रेती खनन करतुं होवानुं जाण पगले सूरतना जागृत नागरिक द्वारा रेती खननना वीडियो बनाव्या हता। समग्र कौभाडनो पर्दाफाश करवामां आव्यो हतो। આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં સ્થાનિક પત્રકારો સાથે જાગૃત નાગરિકો દ્વારા વિડીયો મારફતે સમગ્ર કૌભાંડ વાયરલ કર્યો હતો, જેના પગલે મહેન વસાવા નામના જાગૃત નાગરિકે કૌભાંડીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। મહેન વસાવાએ આક્ષેપ કર્યા હતા કે સમગ્ર કૌભાંડમાં સરકારને નુકસાન થાય છે। સમગ્ર કૌભાંડમાં 150 કરોડ જેટલી છે, જે વર્ષમાં 8 મહિના રેતી ખનન ચાલે છે, જેમાં સરકારની રોયલ્ટી ચોરી કરી માસિક 2 કરોડ રૂપિયા જેટલું કમાય છે। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવાના પગલે જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેથી સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી। જાગૃત નાગરિક મહેન વસાવાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે જીવના જોખમને પગલે જો તેમના પર હુમલો કરી કંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી રેતી કૌભાંડ કરનારા લોકોની રહેશે। મારું નામ મહેન વસાવા છે, ઉર્ફે મહિન્દરસિંહ બળદેવસિંહ વસાવા, અને હું સુરતનો રહેવાસી છું। અમે કલેક્ટર કચેરીને રજૂઆત એ કરી છે કે અમે 1 મહિના પહેલાં અમારા જે જાગૃત નાગરિક તરીકે નિઝર તાલુકામાં ખૂબ જ મોટું રેટી કૌભાંડ ચાલે છે, જે રેટી કૌભાંડ દિનેશ ઉર્ફે દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગિયા ચલાવે છે, જે લગભગ 150 કરોડનું કૌભાંડ ચલાવે છે। તો અમારા પત્રકાર મિત્રો સાથે જાતે અમે શૂટિંગ કરી એને અમે બહાર પાડ્યું હતું, તો એ 1 મહિનાથી મને ફોન મારા અમુક મિત્ર જે પત્રકારગણ છે એને કહે છે કે ભાઈ મહેનભાઈને તમે સમજાવી દેજો કે ભાઈ આ અમારી વચ્ચે નહીં પડે, અમારું તો ગાંધીનગર સુધીનું સેટિંગ છે, અને જો તમે વચ્ચે પડશો તો તમારે જાન ગુમાવવી પડશે। અમારી માંગ એક આજે જે કલેક્ટરશ્રીને અમે જે માંગ કરી છે કે જો આ અમને આ આવેદનપત્ર આપ્યા પછી કંઈ પણ થશે, મારી જાનને જો કદાચ કોઈ અણબનાવ થાય, મારું ખૂન થઈ જાય, તો એની સંપૂર્ણ જવાબદારી દિનેશ ઉર્ફે દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગિયાની રહેશે, એવું અમે આવેદનપત્ર આપ્યું છે। સુરત આરપીએફની ટીમે આંતરવિભાગીય ગેંગ સહિત 2 આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા છે। આરોપીઓને જુદી જુદી ટ્રેનમાં રાત્રિ દરમિયાન નિંદ્રાવાન મુસાફરોના બેગ, ઘરેણા સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા। આરોપી પાસેથી બેગ, સોના ચાંદીના ઘરેણા સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરપીએફના સૂત્રો પાસેથી મળતી ટ્રેનોમાં મુસાફરોના કિંમતી સામાનની થતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખી ચોર ગેંગને પર્દાફાશ કરવા માટે આરપીએફ સુરત સીબીઆઈબી સુરતની એક સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ અને ચેકિંગ દરમિયાન ટીમ દ્વારા સુરત સ્ટેશન પરથી બેગ ચોરી કરતા રંગે હાથે આરોપી નિયમસિંહ, ઇન્દ્રજીતસિંહ, મૃત્યુંજય સુનિલ ચૌધરી બંને રહે છે પાંડેસરા, તેમજ સંતોષ મિશ્રા રહે છે વરાછાને ઝડપી પાડવામાં આવ્યું હતું। 2 આરોપી પાસેથી પોલીસે એક બેગ, સોનાની ચેન, સોનાના સિક્કા, ચાંદીના ઘરેણા અને આરોપીને સંતોષ પાસેથી એક લેડીઝ પર્સ અને રોકડ મળી કુલ ₹10,05,000 જપ્ત કર્યા હતા। પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગ ખાસ કરીને ટ્રેનોમાં જે મુસાફરો હોય છે તેને શિકાર બનાવતા હતા, ઊંઘમાં હોય તેમની કિંમતી સામાનની ચોરી કરતા હતા। મકર સંક્રાંતિના તહેવાર બાદ સુરત મ્યુનિસિપલ કચેરીમાં વિસ્ફોટ થયો છે। સુરત મ્યુનિસિપલ સેક્રેટરી બ્રાન્ચમાં 13 કર્મચારીઓ સાથે અનેક અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે। સુરત મ્યુનિસિપલમાં મહત્વની ગણાતી સેક્રેટરી બ્રાન્ચના એક સાથે 13 કર્મચારી પોઝિટિવ જાહેર થયા છે।
આ ઉપરાંત સુરત મ્યુનિસિપલના એડિશનલ સિટી ઇજનેર કે એચ ખતવાણી, ચીફ ફાયર ઓફિસર બસંત પરેખ, ટીડીઓ મનીષ ડોક્ટર, આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રી ચરીવાલા, કાર્યપાલક ઇજનેર રાજેશ ચરીવાલા, બીઆર સ્પોટ તેજસ પટેલ, મહેશ ચાવડા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મહેશ જય મલાની, નાયબ આરોગ્ય અધિકારી દુધવાલા, એઆરઓ આરજેના કાર્યસ્થ, પીઓ પાલરાણા, એએલઓ ચકપાદ મૈસુરિયા સહિત અનેક કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. પાલિકા જે અધિકારીઓને વિવિધ ઝોન કે વિભાગોમાં કાર્યભાર સોંપવામાં આવ્યા છે તેઓ પોઝિટિવ આવતા અન્યને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ સક્રિય રહેતા પાલિકાના સ્લમ અપગ્રેડેશન સમિતિના અધ્યક્ષ દિનેશ રાજપુરોહિત પણ આજે કોરોના પોઝિટિવ જાહેર થયા છે. મોટા અધિકારીઓને નેતાઓ પોઝિટિવ જાહેર થતા તેમની સાથે સંપર્કમાં આવતા અનેક લોકો કોરોનાના ટેસ્ટ માટે દોડતા થયા છે. ઉલપાડ તાલુકાના કાશોલ ગામે ગત તારીખ 8/1/2022 રોજ એક ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી અધિકારી દ્વારા જાહેરમાં રાજકીય નિવેદન કરવા બદલ જિલ્લાના માજી શાસક પક્ષના નેતા દર્શનાબેન નાયક, કલેક્ટર સુરત, તકેદારી આયોગ તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે. કાશોલ ગામમાં આવેલું છે, જ્યાં ગત તારીખ 8/1/2022 રોજ એક ન્યૂઝ ચેનલ દ્વારા ખાનગી રિસોર્ટમાં એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં નાયબ કલેક્ટર કક્ષાના ઉચ્ચ અધિકારી, ભાજપ પક્ષના કાર્યકર હોય એમ પોતાના ભાષણમાં ભાજપ સરકાર શબ્દ વાપરી સરકારી શિસ્તનું પાલન ન કરતા હોવાનો મામલો સામે આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર આર આર બોરડ દ્વારા પોતાના ભાષણના પ્રારંભે જ ગુજરાત સરકારને બદલે ભાજપ સરકાર શબ્દનો ઉપયોગ કરતા ગેરશિસ્ત સામે આવ્યું હતું. સદર બાબતે જાહેર કાર્યક્રમમાં રાજકીય નિવેદન કરવા બાબતે જિલ્લા પંચાયતના માજી વિપક્ષ નેતા, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ દર્શનભાઈ નાયકે વિરોધ નોંધાવી ફરિયાદ તકેદારી આયોગ, મુખ્ય સચિવ સહિત કલેક્ટર સુરતને કરી છે. બાગાતળાવ ચોક બજાર ખાતેના કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના વેપારી ગ્રુપ એનઆરને ત્યાં સ્ટેટ જીએસટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા 9.47 કરોડની ટેક્સ ચોરી ઝડપાય છે. તપાસમાં બહાર આવ્યું હતું કે બેનામી વેચાણ ખરીદીની નોંધ કાચી ચિઠ્ઠીઓમાં કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું હતું કે માલ ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો, જે સાથે જ આંતરરાજ્ય ખરીદી પણ કરાતી હતી, જેની ઉપર નજીવો ટેક્સ ભરવામાં આવતો હતો. બ્યુટી અને કોસ્મેટિકમાં વપરાતી વસ્તુઓ પૈકી બંગડી ઉપરના વેરાનો દર 3%, ઇમિટેશન જ્વેલરી પરનો દર 18%, બ્યુટી પ્રોડક્ટ પરનો વેરાનો દર 18%, ફૂટવેર પરનો દર 12%, લેડીઝ પર્સ પરનો દર 12% છે. મૈધરપુરા ગોલવાડમાંથી પકડાયેલા ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત શહેર એસઓજી હાશ ઓડિશાથી રાજ્યની ગાંજાનો જથ્થો લઈ ટ્રેન મારફતે સુરત ખાતે લાવી મૈધરપુરા ગોલવાડ નવી સડક શેરી મકાન નંબર 33/33 પ્રથમ માળે છુપાવી રાખેલ હોવાની બાતમીને આધારે રેડ કરી આરોપીને તોફાને સુદર્શન શાહને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજું વજન 40.50 કિલોગ્રામ, 4,05,300 તેમજ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,24,310 કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીની ઉડાણપૂર્વકની પૂછપરછમાં જણાઈ આવેલ છે કે આ ગાંજાનો જથ્થો સુરત ખાતે રહેતા આરોપી રાહુલ અશ્વિનીકુમાર સુરતવાળાને આપવાનો હોવાની હકીકત જણાઈ આવેલ છે, જેથી સદર ગુહામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એસઓજીની સૂચના આપી હતી, જે સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સીબી ટ્રાફિક બ્રાન્ડ ક્રાઇમ તથા સેક્ટર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા ઝોન બેનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પીઆઈઓ એસ સુવેરા
પીએસઆઈ વીસી જાડેજાએ આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ફક્ત અધૂરું નામ અને મોબાઈલ નંબર હોય છેથી મજકૂર આરોપી બાબતે માહિતી મેળવી તેને આઈડેન્ટિફાય કરી ઝડપી પાડવા એસઓજીની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી છે, જે ટીમો દ્વારા વોન્ટેડ આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બાતમીને આધારે કતાર ગામની જીઆઈડીસી હીવ એન્ટરપ્રાઇઝ ખાતે 864ના પાર્કિંગથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. હવે જોઈએ દેશ વિદેશ અને સૌરાષ્ટ્રના મુખ્ય સમાચારો. ગણતંત્રના દિને આતંકવાદીઓને નરેન્દ્ર મોદીએ નિશાન બનાવવાની યોજના, ગુપ્તચર એજન્સીઓ સતર્ક. ક્રૂડ ઓઇલનો ભાવ 7 વર્ષની સર્વોચ્ચ સપાટીએ, પેટ્રોલ ડીઝલ 3 રૂપિયા મોંઘું થઈ શકે છે. ભગવંત માન રહેશે પંજાબમાં આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો. યુપીની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીએ 300 યુનિટ મફત વીજળી આપવાનું અભિયાન શરૂ કર્યું. આઈપીએલમાં ફરી ગુણ્યું ફિક્સિંગનું ભૂત. પૂર્વ ક્રિકેટરે 40 લાખ ઓફર કરવાનો સ્ફોટક દાવો કર્યો. આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ નાનકડો વિરામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ગુપ્તચર એજન્સીઓ પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોના જીવ જોખમમાં હોવાનું કહેવાયું છે. મીડિયા અહેવાલ અનુસાર ગુપ્તચર માહિતીના 9 પાનાને પીએમ મોદી અને ભારતના 75મા ગણતંત્રના દિવસની ઉજવણીમાં હાજરી આપનાર હસ્તીઓ માટે ખતરો ગણાવ્યો છે. 5 મધ્ય એશિયાઈ દેશો જેમાં તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન નેતાઓને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધમાં કહેવામાં આવ્યું છે કે આ ખતરો પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનની બહાર સ્થિતિ જુઓ તરફથી છે. રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવાનો છે. સાર્વજનિક મેળાવડા, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો છે. ડ્રોનથી પણ હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી ધમકી પાછળ લશ્કરે તૈયબા, જેમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાનના જૂથો પણ પંજાબમાં આતંક ફેલાવવા માટે કેડર્સને એકત્ર કરી રહ્યા છે. તેઓ પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ લક્ષિત હુમલાની યોજના બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021માં મળેલા ઇનપુટ અનુસાર ખાલિસ્તાનના આતંકવાદી જૂથો પ્રવાસન સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે લોકોને વધારે એક ઝટકો લાગી શકે છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ શકે છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ 7 વર્ષથી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $87 પ્રતિ બેરલ પહોંચી ગયો છે. આ પહેલા જાન્યુઆરી 2014માં ક્રૂડ ઓઇલનો ભાવ $87ને પાર થયો હતો. 1 ડિસેમ્બર 2021ના રોજ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $68.87 હતો, જે હાલ $86થી વધુ થઈ ગયો છે. એટલે કે 1.5 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 26% વધારો થયો છે. IIFL સિક્યુરિટીઝ અને વાઇસ પ્રેસિડેન્ટ અનુલ ગુપ્તાએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ $90 પ્રતિ બેરલ થઈ શકે છે. આનાથી આગામી મહિનામાં પેટ્રોલ ડીઝલ 2-3 રૂપિયાનો વધારો થઈ શકે છે. પંજાબમાં આમ આદમી પાર્ટી ભગવંત માનને પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો છે. અરવિંદ કેજરીવાલે આનું એલાન કર્યું છે. અગાઉ આમ આદમી પાર્ટીએ 17 જાન્યુઆરીના સાંજે 5 વાગ્યા સુધી લોકો પાસે મુખ્યમંત્રી ઉમેદવાર વિશે મત માંગ્યો હતો. આપનો દાવો છે કે પંજાબમાં આપનો સીએમ ઉમેદવાર બનાવવા માટે 21 લાખ કરતા વધારે લોકોએ પોતાનો મત મોકલ્યો છે. દાવા અનુસાર 17 જાન્યુઆરી સુધી 21.59 લાખ લોકોએ વોટ્સઅપ કોલ અને મેસેજ પર સીએમ ઉમેદવારના ચહેરા પર સૂચન આપ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ઉમેદવાર પર બનાવવામાં આવેલા 6 મિનિટનો એક વિડીયો પણ આ પ્રેસ કોન્ફરન્સમાં બતાવવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ઉમેદવારના પરિવારને પણ બોલાવવામાં આવશે. 12:15 વાગે મુખ્યમંત્રી ઉમેદવાર મીડિયા સાથે વાત કરશે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 117 માંથી અત્યાર સુધી 12 ઉમેદવાર નામનું એલાન કરી ચૂકી છે. પહેલા ચૂંટણી 12 ફેબ્રુઆરી થવાની હતી, પરંતુ રવિદાસ જયંતીના કારણે તારીખ બદલાય છે. યુપીની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીએ 300 યુનિટ મફત વીજળી આપવાનું અભિયાન શરૂ કરી દીધું છે. સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે જે લોકો રા પાસે વીજ જોડાણ છે અને જે લોકો જોડાણ લેવા માંગે છે તે અભિયાનનો હિસ્સો બને તેવી અપીલ છે. આ માટે સમાજવાદી પાર્ટી દ્વારા આપનારા ફોર્મમાં નામ લખવાનું રહેશે. હાલમાં વીજ બિલ પર જે નામ આવે છે તે જ લખવાનું રહેશે. અખિલેશે કહ્યું હતું કે સરકાર છેલ્લા 4-1 મહિનાથી લોકોને વીજળી બિલ મોકલી રહી નથી, કારણ કે આ બિલની રકમ વધારે છે. સરકારને ખબર છે, જો બિલ આપવામાં આવશે તો લોકો ભડકી ઉઠશે. ભાજપના ઉમેદવારોને ડિપોઝિટ કુલ થઈ છે. તેમણે દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના 400 બેઠકો આવશે. તમામ પાર્ટીઓ અમારી સાથે છે, કોઈ પણ રીતે અમે 400થી ઓછી સીટ જીતીએ તેવું લાગતું નથી. ક્રિકેટ જગતની સૌથી મોંઘી ટુર્નામેન્ટ આઈપીએલમાં મેચ ફિક્સિંગનું ભૂત વળગ્યું છે, જેમાં પગલે ક્રિકેટ જગતમાં ફરી ખળભળાટ વ્યાપી ગયો છે. આઈપીએલમાં કોલકાતા, મુંબઈ, પંજાબની ટીમ તરફથી તેમજ રણજી ટ્રોફી પણ રમી ચૂકેલા ક્રિકેટર રાજગોપાલ સતીશે દાવો કર્યો છે કે મને ફિક્સિંગ માટે 40 લાખ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. આ મામલામાં બેંગ્લોરમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સતીશે પોલીસને ફરિયાદ કરવાની સાથે સાથે ભારતના ક્રિકેટ બોર્ડ તેમજ આઈસીસી સમક્ષ પણ આ બાબતની જાણકારી આપી છે. ભારતીય ક્રિકેટર બોર્ડના એન્ટી કરપ્શન યુનિટને કહેવું છે કે સતીશે અમારો સંપર્ક કર્યો હતો, અમે આ મામલાની જાણકારી મેળવી છે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એન્ટી કરપ્શન યુનિટના શબીર ખંડવાવાલાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યા પ્રમાણે સતીશને કોઈ સોશિયલ મીડિયા થકી સંપર્ક કર્યો હતો, જેનું નામ બની આનંદ હતું અને તેણે 40 લાખ રૂપિયાની ઓફર કરી હતી. 2 ખેલાડીઓ આ માટે તૈયારી બતાવી હતી, પણ સતીશે તેના માટે ઇનકાર કરી દીધો હતો. સતીશ આઈપીએલમાં 34 મેચ રમી ચૂક્યો છે. છેલ્લે 2016માં મેચ રમ્યો હતો. તેનું આઈપીએલમાં એવરેજ 15.88નું રહ્યું છે. તેમણે 270 રન બનાવ્યા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા જો એક નજર આજની હેડલાઇન પર. સુરતના ઈમાનદાર રિક્ષા ચાલકે રિક્ષામાં ભૂલાયેલા 2.40 લાખ મૂળ માલિકને પરત કર્યા. લોકોની સરળતા માટે પાલિકાનો પ્રયાસ, મનપાની વેબસાઇટ પર હવે ઓનલાઈન ફોર્મના નમૂના મુકાશે. યુપીની ચૂંટણીમાં મોદી અને યોગીની તસવીરો પ્રિન્ટ કરેલી સુરતની સાડીઓ વેચાશે. સુરત ખાતે જાગૃત નાગરિક દ્વારા રેતી ખનનને રોકવા છતાં શાંતિ મારી નાખવાની ધમકી મળી. ટ્રેનમાં નિંદ્રાવાન મુસાફરોના બેગ, ઘરેણા સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. ઉત્તરાયણની રજા બાદ મનપા કચેરીમાં કોરોના વિસ્ફોટ. સેક્રેટરી બ્રાન્ચના 13 સહિત અનેક અધિકારી કર્મચારીઓ સંક્રમિત થયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.